કેડિલા ફાર્માના માલિક સામે કેસ નોંધાયો છે. સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આઈપીસીની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. માલિક રાજીવ મોદી સામે વિદેશી યુવતીની ફરિયાદ નોંધવામાં આવી છે. હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. વર્ષ 2023ના ત્રીજા મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. આ એક વિદેશી મહિલા નાગરિક જે છે એમની સાથે શારીરિક દુષ્કર્મ અને છેડતી અંગેની ફરિયાદ ડૉક્ટર રાજીવેન્દ્રવર્ધન મોદી તેમજ જોન્સન મેથ્યુ વિરુદ્ધ એક રજૂઆત કરવામાં આવેલી હતી. ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટની અંદર સિટી કોર્ટના ગ્રામ્ય કોર્ટના હુકમને આધારે સોલા પોલીસ સ્ટેશનની અંદર સીઆરપીસી 156(3) નીચે ડૉક્ટર રાજીવેન્દ્રવર્ધન મોદી તેમજ જોન્સન મેથ્યુ વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. અમરેલી જિલ્લામાં જમીન બિનખેતી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઊંચા ભાવે લેવા જમીન બિનખેતી કરાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાઈવે માટે અધિકૃત થાય તે પહેલાં જમીન બિનખેતી કરાવી છે. સાંસદ નારણ કાછડિયાએ જમીન બિનખેતી કરાવ્યાનો આક્ષેપ સામે આવ્યો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ પીએમને પત્ર લખ્યો છે. નોટિફિકેશન જાહેર થાય તે પહેલાં જમીન બિનખેતી કરાવી છે. જમીન બિનખેતી કરીને રાષ્ટ્રની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. અમરેલી જેતપુર મહુવા જે શારમાર્ગી ધોરીમાર્ગ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવા માટેની પ્રક્રિયા જેનું નોટિફિકેશન 22/11/2023 બહાર પાડવામાં આવ્યું અને આ બાબતે જે જમીનો સંપાદન થવાની છે એ બાબતે કેટલી બિનખેતી અને ખેતી છે તે અંગેનું જિલ્લા કલેક્ટરશ્રી પાસે છેલ્લા 3 મહિનાનું મેં આરટીઆઈથી વિગત માગી. સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાની માલિકીની સરખડિયા ગામની ખેતીની જમીન તેમજ સાવરકુંડલા શહેરમાં આવતી સરખડિયા ગામની હદની જમીન પોતાના નામની જે છે એ બિનખેતી કરવામાં આવી. નારણભાઈની જમીન તો 17 દિવસમાં બિનખેતી થઈ તો બીજા એ જ દિવસના અરજદારો હતા એમને 42 દિવસે ના પાડવામાં આવ્યું કે તમારી બિનખેતી જમીન નહીં થાય. ભારત સરકારને નુકસાન પહોંચાડવાનું કાવતરું રહીશું છે. માનનીય વડાપ્રધાનશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને મેં આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે. સાણંદ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બાયપાસથી કાણેટી માર્ગ ધર્મસભા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો ધ્વજ સાથે રેલીમાં જોડાયા હતા. અક્ષત કળશને પૂજ્ય સંતો ગ્રામ સમિતિને અર્પણ કરવામાં આવશે. સાણંદના વિરાટ ધર્મસભા અને વિશાળ રેલી યોજાઈ હતી. શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સાણંદમાં આજે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મસભામાં પૂજન કરેલ અક્ષત કળશ પૂજ્ય સંતોના હસ્તે દરેક ગ્રામ સમિતિને અર્પણ કરવામાં આવશે. સાણંદમાં કેસરિયા ધ્વજ સાથે વિશાળ રેલી આવી પહોંચી હતી. સાણંદના બાયપાસથી કાણેટી જવાના રસ્તે વિરાટ ધર્મસભા યોજાઈ હતી.